નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરેલો પ્રોટીનની સંરચના તેની અંદર ચાર પ્રકાર જોયેલા પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ચતુર્થક તેની રચના અને તેની વિસ્તૃત રચના કઈ રીતે જોડાયેલા હોય છે તે ત્યારબાદ જુદા જુદા બંધની માહિતી આપને મેળવી ખાસ કરીને પ્રોટીન હોય તો પેપ્ટાઇડ અથવા એમાઇડ બંધ કાર્બોદિત હોય તો ગ્લાઇકોસિડિક અથવા ઇથરબન લિપિડ હોય તો એસ્ટરબંધ અને ન્યુક્લિક એસિડ જો હોય તો ફોસ્ફો ડાયસ્ટર્બન તો હવે જોઈએ આગળ લિપિડ હવે લિપિડ શબ્દ સાંભળે એટલે થોડોક ચીકનો પદાર્થ આપણી નજર સમક્ષ આવે અથવા જેને આપણે કોઈ વખત સમાનાર્થી તરીકે ચરબી તરીકે પણ લઈએ છીએ બરાબર તો તે જે છે સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય છે દાખલા તરીકે લિપિડ એટલે આપણે તેલ તેલ પણ લિપિડની અંદર સમાવેશ થાય તો તેલને જ્યારે આપણે પાણીમાં નાખીએ છીએ તો એ પાણીની અંદર મિશ્ર થતું નથી અથવા એની અંદર ઓગળતું નથી ઉપર નાના નાના ટીપા સ્વરૂપે જે છે એ જમા થશે તો એનો મતલબ શું થયો પાણીમાં અદ્રાવ્ય છે લિપિડ સામાન્ય રીતે ફેટી એસિડ સ્વરૂપે હોય છે હવે યાદ કરો મૂળભૂત એકમ કાર્બોદિત હોય તો મૂળભૂત એકમ કયો હતો કાર્બોદિત માટે ગ્લુકોઝ હતો બરાબર પ્રોટીન હોય તો શું હતું એમિનો એસિડ લિપિડ હોય તો ફેટી એસિડ અને ગ્લેસ્ટ્રોલ થાય અહીંયા લિપિડ નું બંધારણ છે એટલે શું હશે ફેટી એસિડ હશે તો ફેટી એસિડ સ્વરૂપે હોય તો ફેટી ફેટીએસિડનું જે બંધારણ જે હોય એ આ મુજબનું હોય અહીંયા જે છે આ એક ફેટીએસિડ નું બંધારણ છે ટોટલ ત્રણનું બતાવેલા છે પણ એક ફેટી એસિડ ને ધ્યાનમાં લઈએ તો અહીંયા આટલા સુધી આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્બોક્સિલ ગ્રુપ છે બરાબર અને પછી આર સમૂહ વધેલો છે તો એક કાર્બોક્સિલ સમૂહ છે અને બીજો આર સમૂહ છે હવે આર સમૂહ જે હોય એના સાથે મિથાઇલ ગ્રુપ પણ જોડાઈ શકે ઇથાઇલ ગ્રુપ પણ જોડાઈ શકે અથવા તેનાથી વધુ ઓગણીસ કાર્બન સુધીની સંખ્યા જોડાઈ શકે છે બરાબર એટલે ઓગણીસ કાર્બન સુધીની સંખ્યા આર સમૂહની અંદર જોડાઈ શકે તો અહીંયા એ જ બાબત લખેલી છે કે મિથાઇલ ગ્રુપ જોડાઈ શકે ઇથાઇલ અથવા એકથી ઓગણીસ કાર્બન તો એના આધારે બે ઉદાહરણ આપને યાદ રાખવાના છે કે પામેટિક એસિડ હોય તો કાર્બોક્સિલ સાથે કુલ કેટલા કાર્બન હોય છે સોળ કાર્બન અહીંયા બંધારણમાં દેખાય છે પામેટિક એસિડનું બંધારણ છે આ તેની અંદર મધ્યમાં કેટલા છે ચૌદ કાર્બન એક કાર્બન મિથાઈલ ગ્રુપનો અને બીજો કાર્બન કાર્બોક્સિલ ગ્રુપનો તો ટોટલ કેટલા થાય સોળ કાર્બન તો સોળ કાર્બન ધરાવતું ફેટી એસિડનું ઉદાહરણ કયું થશે પામેટિક એસિડ જો પ્રોટીનમાં એમિનો એસિડ શબ્દ હતો અહીંયા શું થશે ફેટી એસિડ શબ્દ બરાબર એટલે ભૂલ ના પડે તે રીતે બીજું ઉદાહરણ છે એરેચિડોનિક એસિડ એરેચિડોનિક એસિડ કાર્બોક્સિડ સાથે વીસ કાર્બન આવેલા હોય એટલે એરેચિડોનિક એસિડ ની અંદર કાર્બનની સંખ્યા યાદ રાખવાની ટોટલ વીસ વીસ કાર્બન જ્યારે પામેટિકમાં કેટલા હતા સોળ કાર્બન બરાબર તો આ સંખ્યા જે છે અગત્યની છે એના આધારે એમસીક્યુ પૂછાતા હોય છે કે શુડ કાર્બન ધરાવતો ફેટી એસિડ કયો અથવા વીસ કાર્બન ધરાવતો ફેટી એસિડ કયો તો ફેટી એસિડ જે છે એ બે પ્રકારના હોય સંતૃપ્ત કે અસંતૃપ્ત સંતૃપ્ત એટલે શું થાય કે ધારો કે આ કાર્બન છે બે કાર્બન છે અને દરેક બાજુ સિંગલ બંધ હાજર છે તો દરેક બાજુ જ્યારે સિંગલ બંધ હાજર હોય તો તેવા અણુને કહેવાય સંતૃપ્ત એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ વગરના તો શું કહેવાય સંતૃપ્ત બંધારો કે ડબલ બોન્ડ હાજર છે અહીં આપણે અહીંયા જે છે ડબલ બોન્ડ હાજર દર્શાયેલા છે બરાબર તો ડબલ બોન્ડ જ્યારે હાજર હોય તો એનો અર્થ એવો થયો કે અન્ય સિંગલ અનુ જોડાઈ શકતો નથી કાર્બનની જે સિંગલ બંધન ક્ષમતા જે હતી અહીંયા વિક્ષેપ પડે છે કારણ કે ડબલ અથવા ત્રિપલ બોન્ડ હાજર છે તો એક કે વધુ જ્યારે દ્વિબંધ હાજર હોય તો તેને કહેવાય છે અસંતૃપ્ત અહીંયા માત્ર આપણને દ્વિબંધને આધારે આપ્યું છે એટલે આપણે દ્વિબંધને આધારે યાદ રાખીશું પણ દ્વિબંધ અને ત્રિબંધ બંને સંતૃપ્ત અસંતૃપ્તમાં આવે પણ ટેક્સ્ટબુક પ્રમાણે માત્ર આપણે દ્વિબંધ યાદ રાખીશું દ્વિબંધ જો ગેરહાજર તો સંતૃપ્ત અને એક કે એનાથી વધુ દ્વિબંધ જ્યારે હાજર હોય તો તેને કહેવાય અસંતૃપ્ત બરાબર પહેલો જોયો આપણે એટલે પીડની અંદર ફેટી એસિડ હોય તો બીજો સાદો લિપિડ છે ગ્લિસ્ટ્રોલ અથવા એનું જ અનુ કહી શકાય કયો ગ્લિસ્ટ્રોલ અહીંયા બંધારણમાં જોઈ શકો છો આ ગ્લિસ્ટ્રોલ નું બંધારણ છે તો ત્રણ હાઇડ્રોક્સિલ ગ્રુપ દેખાય છે ત્રણ હાઇડ્રોક્સિલ ગ્રુપ અને આ ત્રણ કાર્બન એટલે શું થશે પ્રોપેન થશે તો હાઇડ્રોક્સી અથવા ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન તરીકે આપણે ગ્લિસ્ટ્રોલને ઓળખીએ છીએ સીએચ ટુ ઓએચ સીએચ અને સીએચ ટુ શું થશે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન તો ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન એટલે ગ્લિસરોલ અને ઘણા લિપિડ એવા હોય કે જેના અંદર ફેટી એસિડ પણ હાજર હોય અને ગ્લિસરોલ પણ જોવા મળે બરાબર કારણ કે અમુક લિપિડ કેવા હોય માત્ર ફેટી એસિડ જેમાં આપણે પામેટિક એસિડ અને એરિચિડોનિક એસિડ જોઈએ તો ફેટી એસિડના અણુ જ માત્ર હાજર છે જ્યારે અન્યમાં માત્ર ગ્લેસ્ટ્રોલ ના હાજર હોઈ શકે પણ એવું બંધારણ ખાસ ઓછું છે બરાબર એક આગળ આપણે બનીશું મોનોહાઈડ્રોક્સિક ગ્લિસ્ટ્રોલ એકાદ બે બંધારણ આવેલા છે માત્ર ગ્લિસરોલ હોય તેવા પણ મોટા ભાગના બંધારણ એવા હશે જેમાં લિપિડ અને ગ્લિસરોલ જે છે જોડાયેલા હોય બરાબર તો ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે તે પ્રકારના પણ લિપિડ હોય છે અહીંયા આપણે બંધારણ જોયું પામેટિક એસિડ અને ગ્લિસરોલનું હવે ફેટી એસિડ એ ગ્લિસરોલ સાથે એસ્ટર બંધ વડે જોડાય છે કાલે જ આપણે જોયેલું બરાબર તો ત્રણ એસિડના અણુ હતા અને ગ્લિસ્ટ્રોલ જ્યારે જોડાતો હતો કયો બંધ બનતો હતો એસ્ટર બંધ અને એસ્ટરીકૃત ત્યારે તે મોનોગ્લિસરાઈડ ડાયગ્લિસરાઈડ કે ટ્રાયગ્લિસરાઈડ સ્વરૂપે જોવા મળે છે અહીં આપણે જોયેલું આ જે છે ટ્રાયગ્લિસરાઈડ નું બંધારણ દર્શાવેલું છે તો એની અંદર જોઈ શકો છો આ ગ્લિસ્ટ્રોલ નો અણુ છે આ ત્રણ ફેટી એસિડ છે ત્રણ ફેટી એસિડ હોય તો કયો અણુ બનશે ટ્રાયગ્લિસરાઈડ ધારો કે એક જ ફેટી એસિડ છે આ બે ફેટી એસિડ નથી ને એક જ ફેટી એસિડ છે તો જે અણુ બને એને કહેવાય મોનોગ્લિસરાઈડ પછી જે છે બે ફેટી એસિડના અનુ હાજર હોય બે ફેટી એસિડ હાજર હોય તો ડાયગ્લિસરાઈડ અને જો ત્રણે ત્રણ હાજર હોય આ પ્રકારનું બંધારણ હોય તો એને શું કહેવાય ટ્રાયગ્લિસરાઈડ એટલે ગ્લિસ્ટ્રોલ સાથે ફેટી એસિડ કેટલા જોડાય છે તેના આધારે નક્કી થાય છે મોનોગ્લિસ્ટ્રાઇડ ડાયગ્લિસ્ટ્રાઈડ અને ટ્રાયગ્લિસરાઈડ મોનો એટલે આમે એક થાય ડાય એટલે બે થાય ટ્રાય એટલે ત્રણ પણ શું ફેટી એસિડ એક ફેટી એસિડ અને મોનોગ્લિસરાઇલ બે ફેટી એસિડ અને ક્લિસ્ટ્રોલ ત્રણ ફેટી એસિડ અને ક્લિસ્ટ્રોલ બરાબર તો એ રીતે જે છે ને યાદ રાખીશું હવે આ પ્રકારના જે ફેટી એસિડ અથવા જે લીવિડ જે છે તેને ગલનબિંદુને આધારે પ્રકાર પાડવામાં આવે છે અને ઘલન આધારે તેના પ્રકાર પડે છે મેદ કે તેલ તો હવે સમજીએ તેલ મેદ અને મીન વચ્ચેનો ડિફરન્ટ બરાબર અથવા તે કયા પ્રકારે બને છે તેની ચર્ચા હવે તેલનું ઘલન બિંદુ બિંદુ એટલે સામાન્ય રીતે આપણે કહેતા હોય મેલ્ટિંગ પોઈન્ટ કે જે તાપમાને પદાર્થ છે એકદમ ઓગળવા માંડે પીગળવા માંડે તો તે જે બિંદુ હોય તેને આપણે શું કહીએ છે ઘલન બિંદુ અથવા અંગ્રેજીમાં જેને કહે છે મેલ્ટિંગ પોઈન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર જુદા જુદા પ્રકારના પોઈન્ટ આવતા હોય ફ્રીઝિંગ પોઈન્ટ છે બોઇલિંગ પોઈન્ટ છે મેલ્ટિંગ પોઈન્ટ છે બરાબર તો એ તેલ મેદ અને મીન ત્રણ પ્રકાર જોવા મળે છે તેલ અને મેદનો આપણે તફાવત જોઈએ તો તેલ જે હોય છે તેનું ઘલન બિંદુ અપેક્ષાકૃત નીચું હોય છે એટલે જે સામાન્ય ઘલન બિંદુ હોય એના કરતાં પણ આ તેલનું જે ગલનબિંદુ હોય કેવું હોય નીચું હોય અને તેના કારણે તે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે તાપમાને આપણે જોઈ શકીએ કોઈ પણ પ્રકારનું તેલ હોય તો કયા સ્વરૂપે જોવા મળે છે પ્રવાહી સ્વરૂપે તેના બંધારણમાં એક કે બધા જ ફેટી એસિડ અસંતૃપ્ત અને ટૂંકી કે લાંબી શ્રૃંખલાયુક્ત હોય છે હવે અસંતૃપ્ત એટલે યાદ કરો એક કે વધુ દ્વિબંધ હાજર થયો તો આનો અર્થ એવો થયો કે અહીંયા જે છે એક અથવા એનાથી વધારે જે છે ડિબલ બોન આ ડબલ બોન જે છે હાજર હોય એટલે અસંતૃપ્ત રચના હોય તો શું નિર્માણ થાય તેલ નિર્માણ થાય બરાબર કારણ કે અસંત ટૂંકી કે લાંબી શૃંખલા એટલે શું જો બે થી ત્રણ અનુ જોડાશે તો શું થશે ટૂંકી શૃંખલા અને જો વધુ સંખ્યા હોય દસ હોય દસ થી વધુ હોય તો એ લાંબી શૃંખલા થશે એટલે અસંતુપ્ત ટૂંકી કે લાંબી શૃંખલા બનાવે છે ઉદાહરણની વાત કરીએ તો આપણે ખોરાકમાં યુઝ કરીએ છીએ સિંગ તેલ પછી તલનું તેલ ફિશ લિવર ઓઇલ ફિશ લિવર ઓઇલમાં ખાસ કરીને કોડ નામની માછલીનું ઓઇલ અથવા કોડ નામની માછલી કોડ લિવર ઓઇલ પણ કહેવાય છે જે શક્તિવર્ધક દવાઓની અંદર ઉપયોગી થાય છે તો કહ્યું ફિશ લિવર ઓઇલ બરાબર જિંજેલી તિલ આ જિંજેલી તેલ એટલે સીસમનું તેલ જિંજેલી તેલ એટલે શું થાય સીસમ જે આવે એનું તેલ જેને જિંજેલી તિલ તરીકે ઓળખવામાં આવે છે જે મોટાભાગે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી એક્ટિવિટી ધરાવે છે એન્ટી બેક્ટેરિયલ એટલે બેક્ટેરિયાનો નાશ કરે અને એન્ટી ઇન્ફ્લામેટરી એટલે સોજો મટાડનાર સોજો જ્યારે આવ્યો હોય ત્યારે જે દૂર કરે એને કહેવાય એન્ટી ઇન્ફ્લામેટરી સામાન્ય રીતે આપણે ઘરની અંદર મસાલાની અંદર વાપરતી હળદર જે છે સોજો આવ્યો હોય ત્યારે એનો લેપ કરીએ છીએ તો હળદરનો જે છે ઉપયોગ પણ એન્ટી ઇન્ફ્લેમેટરી થાય છે સોજો મટાડનાર તરીકે હળદરનું વૈજ્ઞાનિક નામ છે કુરકુમા લોંગા શું છે કુરકુમા લોંગા કોનો વૈજ્ઞાનિક નામ હળદર બરાબર તો કુરકુમા લોંગા એટલે હળદર થશે અને હળદરની અંદર રહેલું કુરકુમીન નામનું ઘટક કુરકુમી નામનું જે તત્વ હોય હળદરમાં કયું તત્વ હોય કુરકુમી એ નામનું તત્વ એના પીળા રંગ માટે અને એની કાર્યવિધિ માટે જવાબદાર છે તો હળદરનું વૈજ્ઞાનિક નામ શું છે કુરકુમા લોંગા હવે હળદરનું એન્ટી ઇન્ફ્લામેટરી ગુંધર્મ તો હોય જ પણ એન્ટી બેક્ટેરિયલ ગુંધર્મ પણ હોય હળદરનું એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મને કારણે તે બ્યુટી કોસ્મેટિક્સની અંદર પણ યુઝ થાય છે સૌંદર્ય પ્રસાધન જે ક્રીમ હોય જે આયુર્વેદિક રીતે બનાવવામાં આવતી હોય તેની અંદર પણ યુઝ થાય જે સંશ્લેષિત બ્યુટી કોસ્મેટિક હોય તેમાં હળદરનો એટલો યુઝ થતો નથી પણ આયુર્વેદિક રીતે જે દવા બનાવવામાં આવતી હોય એમાં હળદરનો ઉપયોગ થાય અને હળદરના એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મને કારણે જ લગ્ન પહેલાં પીઠી ચોડવામાં આવે ત્યારે હળદરનો ઉપયોગ થાય છે તો એના એન્ટી બેક્ટેરિયા ગુણધર્મને કારણે જે છે એ રસમ જોડાયેલી છે કારણ કે એ વખતના લોકો જે છે એનું મહત્વ જાણતા હતા કે એ દરમિયાન કોઈ સ્કીન્સ ડિસીઝ ન થાય એટલા સમયગાળા દરમિયાન એટલા માટે પીઠીનો લેપ કરવામાં આવતો હતો બરાબર જો ડિસીઝ થઈ જાય તો લોચા થાય એટલા માટે શું થાય હળદરનો લપ એટલા માટે કરવામાં આવતો પરંતુ એ હળદર આજે જે મળે છે બજારમાં તૈયાર પેકેટ મળતા હોય પીઠીના એ ઓરિજિનલ ન હોય જો વ્યવસ્થિત ન હોય અને કેમિકલ વધુ હોય તો બ્યુટી જે છે ચમકવાને બદલે બગડી પણ શકે એટલે યોગ્ય હળદર હોવી જરૂરી છે તો હળદરના બે ગુણધર્મો આપણે યાદ રાખવાના છે એન્ટી બેક્ટેરિયલ બેક્ટેરિયાનો નાશ કરે અને એન્ટી ઇન્ફ્લામેટરી અને એ જ બે સેમ ગુંદર્મો હોય ઝીંઝેલી તેલના સીસમના તેલના બરાબર મેદની વાત કરીએ તો મેદ જે છે સામાન્ય તાપમાને ઘણ સ્વરૂપે હોય છે તેલ કેવું હતું પ્રવાહી સ્વરૂપે જ્યારે મેદ જે છે મેદ ને અંગ્રેજીમાં આપણે ફેટ પદાર્થ પણ કહીએ બરાબર તો એ ઘણ સ્વરૂપે હોય તેના બંધારણમાં બધા જ એસિડ સંતૃપ્ત અને મોટે ભાગે લાંબી શૃંખલાવાળા હોય છે કેવા હોય સંતૃપ્ત સંતૃપ્તનો અર્થ શું થશે ધ્રવિબંધ ગેરહાજ એટલે બધા કાર્બનનું બંધારણ આ રીતે હશે સિંગલ બોન ત્યારે અહીંયા શું હતું ડબલ બોન્ડ હાજર હશે કારણ કે તે અસંતૃપ્ત હતા ઉદાહરણ તરીકે માખન છે ઘી છે વનસ્પતિ ઘી પ્રાણીજ ચરબી એ બધા મેદના ઉદાહરણ છે તો હવે વિચારો કે વનસ્પતિ તેલ હોય બરાબર અને એની અંદરથી જો વનસ્પતિ ઘી બનાવવું હોય સિંગ તેલ અથવા તલનું તેલ છે બધા શું છે 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 વનસ્પતિ 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 તેલ કહેવાય કારણ કે માધ્યમ એમનું તો તો એમાંથી જ્યારે ઘી બનાવવું હોય હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા કરવામાં આવે હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દ્વારા તેલમાંથી ઘી બનવાની ક્રિયા થાય જે ડાલડા ઘી આપણે કહીએ છીએ તે તો હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દ્વારા તે બને છે બરાબર હાઇડ્રોજનના અનુદય છે ઉમેરાતા જ હશે હવે કેમ ઉમેરાય વિચારો ડબલ બોન્ડ હોય અને એમાંથી સિંગલ બોન્ડ કરવાના છે તો આ ડબલ બોન્ડ દૂર કરવા હોય તો અહીંયા આપણે એચ ઉમેરવા પડશે તો જ સિંગલ બોન્ડ થવાના તો હાઇડ્રોજન ઉમેરતા જશું હાઇડ્રોજીનેશન પ્રક્રિયા થશે તો વનસ્પતિ તેલમાંથી શું થશે વનસ્પતિ ઘીનું નિર્માણ થશે ત્યારબાદ છે મીન હવે આગળ મેં તમને કીધેલું ગ્લિસ્ટ્રોલનું બંધારણ ગ્લિસ્ટ્રોલનું સૂત્ર શું હતું ટ્રાયહાઇડ્રોક્સિ પ્રોપેન હતું બરાબર તો જેના બંધારણમાં મોનો હાઈડ્રોક્સી આલ્કોહોલના અણુ સાથે લાંબી શ્રૃંખલા સંતૃપ્ત ફેટી એસિડનો અણુ જોડાયેલો હોય છે હવે આગળ આપણે બંધારણ શું જોયું ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ બરાબર અથવા ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન જેને કીધું જ્યારે અહીંયા શું છે મોનો હાઈડ્રોક્સી આલ્કોહોલ એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપનો એક જ અણુ હાજર હશે અથવા એક જ હાઇડ્રોક્સિલ ગ્રુપ હાજર હશે

રક્ષણાત્મક આવરણ બનાવે છે યાદ કરો મેં તમને એક રચના કીધેલી કેરોટિન ક્યુટિન અને કાઇટિન બરાબર કેરોટિન શું હતું પ્રોટીન કાઇટિન શું હતું કાર્બોધિત જ્યારે ક્યુટીન લિપિડ હતું બરાબર તો એ ક્યુટિનના બંધારણમાં આ મીન આવેલું હોય એની જે રચના હોય એના અંદર મીન રહેલું હોય કારણ કે લિપિડ તરીકે શું હોય મીન હાજર હોય જે પાંદડાની સપાટી પર હોય ફળની સપાટી પર હોય પુષ્પની સપાટી પર પણ હોય જેના કારણે વધુ પડતો તડકો પડે અથવા વધુ પડતું પાણી પડે વરસાદની અંદર તો એ વનસ્પતિના અંગો કોવાઈ જતા નથી તો એ માટે કોણ જવાબદાર મીનની રચના બરાબર હવાઈ અંગો એટલે વનસ્પતિના મૂળ તંત્ર સિવાયના જમીનની ઉપર જોવા મળતા બધા જ અંગો એને હવાઈ અંગો કહેવાય વનસ્પતિના મૂળ તંત્ર જે જમીનની અંદર આવેલું હોય અને એના પર જે બધા જ અંગો જોવા મળે એને હવાઈ અંગો કહેવાય અમુક વનસ્પતિઓ એવી છે કે જેના મૂળ તંત્ર પણ બહાર હોય છે જેમ કે મેન્ગ્રુવ તો એ અપવાદરૂપ છે મેન્ગ્રુવ જે છે જે દરિયા કિનારે થતી વનસ્પતિ છે મેન્ગ્રુવ તો એના મૂળ જે છે જમીનની બહાર પણ હોય છે બરાબર તો આ થયું તેલ મીન અને મેદ વિશેનું ડિફરન્ટ પછી ત્યારબાદ વાત કરીએ જટિલ લિપિડ હવે લિપિડ આગળ આપણે જોયું કે ફેટી એસિડ ગ્લેસ્ટ્રોલ હોય તેના ત્રણ ભાગ પડે તો હવે જટિલ લિપિડ એટલે શું જ્યારે લિપિડની રચનામાં આલ્કોહોલ અને ફેટી એસિડ ઉપરાંત બિન લિપિડ ઘટક સંકળાયેલ હોય તો તેને જટિલ લિપિડ કહે છે ટૂંકમાં એટલું યાદ રાખવાનું લિપિડના બંધારણના સિવાય અન્ય ઘટક પણ જ્યારે જોડાયેલો હોય તો જટિલ લિપિડ લિપિડ એટલે શું થશે ફેટી એસિડ ગ્લિસ્ટ્રોલ થાય અને ફેટી એસિડ ગ્લેસ્ટ્રોલ સિવાય જ્યારે બીજો પદાર્થ જોડાઈ જાય તો તેને જટિલ લિપિડ કહેવાય બરાબર તો જટિલ લિપિડ એટલે થશે આલ્કોહોલ અને ફેટી એસિડ તો હોય જ પણ એ સિવાય બીજું લિપિડ ઘટક હોય જે ફેટી એસિડ કે ગ્લિસ્ટ્રોલમાંથી એકેના હોય તો એને કહેવાય જટિલ લિપિડ કેટલાક લિપિડમાં ફોસ્ફરયુક્ત કાર્બનિક સંયોજનો જોવા મળે છે હવે લિપિડમાં તો માત્ર શું હતું આલ્કોહોલ અને ફેટી એસિડ હતું તો જ્યારે ફોસ્પર જોડાય તો શું થઈ જશે જટિલ લિપિ અને એ જટિલ લિપિડનું નામ શું થશે ફોસ્ફોલ લિપિડ બરાબર બીજું તે કોસરસ પટલના બંધારણમાં રહેલો જોવા મળે છે ઉદાહરણ તરીકે લેસીથીન લેસીથીન નામનું જે જટિલ લિપિડ જે છે ક્યાં હોય કોસરસ પટલના બંધારણમાં અને એ કોસરસ સપાટીના વિસ્તાર વધારવામાં મદદરૂપ થાય લેસિથિન નામની જે લિપિડ હોય તે આ ઉપરાંત હવે જો આની અંદર શબ્દો છૂટા પાડશો તો પણ ખબર પડે ગ્લાયકોલિપિડ એટલે ગ્લાયકોજન પ્લસ લિપિડ થાય યાદ કરો ગ્લાયકોલિપિડ કોનું કાર્ય હતું ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ ગોલકી ગાયનું બરાબર તો ગ્લાયકોલિપિડ અને તે બીજું હતું ગ્લાઇકોપ્રોટીન પણ અહીંયા ગ્લાયકોપ્રોટીન પ્રોટીન નથી અહીં શું છે લિપોપ્રોટીન બે શબ્દો થાય આપણે ઓલરેડી ગુલકી ગાયમાં ચર્ચા કરી ગયેલા છીએ તો ગ્લાયકોલિપિડ એટલે ગ્લાયકોજન પ્લસ લિપિડ ગ્લાયકોજન કાર્બોદિત છે અને લિપિડ હાજર લિપો પ્રોટીન એટલે લિપિડ પ્લસ પ્રોટીન એટલે લિપિડ તો હાજર હતું પણ પાછું પ્રોટીન જોડાય બરાબર ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે આ ચેતાપેશી હું બનાવીશ ત્યારે આપણે સમજીશું કે લિપિડ કેમ વધારે જોવા મળે અને લિપિડની ગેરહાજરી હોય મજ એ ત્યાં નિર્માણ કરશે મજ્જાપળ બરાબર મજાનું પડે નહીં મજ્જાપળ તો મજ્જાપળ નિર્માણ કરશે અને એ જો મજ્જાપળ ન હોય તો આપણા શરીરને ખૂબ જ નુકસાન ભોગવવું પડે કારણ કે લખવાની અસર થાય જો મજ્જાપડ ન હોય તો તો એ મજાપડ માટે કોણ જવાબદાર હોય છે લિપીડ એ ચિત્તા જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે એટલા માટે તે ખાસ અગત્યનું થઈ જાય છે બરાબર અહીંયા બંધારણીય સૂત્રો દર્શાવેલા છે જે આગળ આપણે ચર્ચા કરી તે જ પામેટિક એસિડ યાદ કરો કુલ કેટલા કાર્બન હતા સોળ કાર્બન હતા આ એક પછી આ ચૌદ અને પાછો એક એટલે સોળ કાર્બન થયા ટ્રાયહાઇડ્રોક્સિ પ્રોપેન અથવા ગ્લિસ્ટ્રોલ પણ જ્યારે મીનનું બંધારણ હોય તો શું હતું મોનોહાઈડ્રોક્સિ ગ્લિસ્ટ્રોલ પછી ટ્રાયગ્લિસરાઈડ ત્રણ ફેટી એસિડના અણુઓ અને ગ્લિસ્ોલ જ્યારે જોડાય એટલે શું બને ટ્રાયગ્લિસરાઈડ બે ફેટી એસિડ હોય તો ડાયગ્લિસરાઈડ એક જ ફેટી એસિડ હોય તો મોનોગ્લિસરાઈડ પછી લેસીથિન જે આપણે જટિલ લિપિડના બંધારણ જોયું ફોસ્ફોલિપિડ હમણાં જોઈને બંધારણ લેસીથીન કોસરેજ પટેલના બંધારણમાં હોય અને લિપિડ સાથે શું હોય ફોસ્પેટનો ગ્રુપ હાજર હોય તો એના કારણે તો ફોસ્ફોલિપિડ જે છે તરીકે ઓળખવામાં આવે છે અહીં તમે બંધારણમાં જોઈ શકો છો ફોસ્પેટ ગ્રુપ તો કોઈ વખત ડાયરેક્ટ પ્રશ્ન પણ પૂછાય કે નીચેનામાંથી કયું યુક્ત લિપિડ છે એ વખતે બંધારણ ન આપ્યું હોય માત્ર લેસિથિન ઉદાહરણ આપ્યું હોય બરાબર તો યાદ ખાસ રાખીશું લેસિથિન જે કોના બંધારણ હતું કોસ રસપટક અને બીજું એક અગત્યનું ખાસ બંધારણ કોલેસ્ટેરોલ આ બંધારણની અંદર આ જે લીટા દેખાય છે તમને એ દોરવા ખાસ અગત્યના છે કારણ કે એ મિથાઈલ ગ્રુપ રજૂ કરે છે બરાબર ખાલી ખાલી લીટો નથી એ લીટાનો અર્થ થશે કાર્બનનો અણુ હાજર છે એટલે મિથાઈલ ગ્રુપ જે છે જોવા મળે છે એટલે ખાસ યાદ રાખીશું અને અહીંયા છેલ્લે હાઇડ્રોક્સિલ ગ્રુપ હવે રીંગની વાત કરીએ તો અહીંયા તમે રીંગમાં જોશો તો આ ત્રણ રીંગ જે છે આ એક બે અને ત્રણ સાયક્લો હેગેન્જ જ્યારે આ ચોથી રીંગ જોશો તો સાયક્લોપેન્ટેન્જ આનું જે બેઝિક જે છે આનું બેઝિક રાસાયણિક નામ થાય છે સાયક્લોપેન્ટાનો પરહાઈડ્રોફિનેથ્રીન આ સાયક્લોપેન્ટાનો અહીંયા જો આ ત્રણ બંધારણ જે છે આ બે આપણે મિથાઈલ ગ્રુપ આ હટાવી દઈએ આ ગ્રુપ હટાવી દઈએ આ ઓએચ પણ હટાવી દઈએ અને આ ત્રણ જો બેન્ઝીન હોય અહીંયા જે છે સાયક્લોહેક્ઝેન છે તો એ પ્રકારે આ જો ત્રણ બેન્ઝિના હોય આ રીતે જોડાયેલા જ્યારે જોવા મળતા હોય તો એ જ્યારે નિર્માણ થતા હોય તો એને કહેવાય ફિનેન્થ્રીન ત્રણ બેન્ઝીનની રીંગ હાજર હોય બે નીચે અને એક ઉપર તો ફિનેન્થ્રીન પણ જ્યારે ડબલ બન કોઈ હાજર ના હોય તો સાયક્લો એને કહેવાય અને પાંચ કાર્બન ધરાવતી રીંગ જોડાયેલી છે એટલે સાયક્લોપેન્ટ એટલે આટલી જે બેઝિક રીંગ હોય સ્ટીરોઇડના દરેક બંધારણમાં આટલી બેઝિક રીંગ હોય ઉપરની જે રીંગ બદલાતી રહે આટલી બેઝિક રીંગ હોય જેને કહેવાય સાયક્લોપેન્ટાનો પર હાઇડ્રોફિને બરાબર ત્યારબાદ છે વિષમ ચક્રીય સંયોજનો હવે વિષમ ચક્રીય સંયોજનો શબ્દ પરથી જ આપણને થોડું આઈડિયા આવી જાય ચક્રીય સંયોજનો બે પ્રકારના હોય સમ સમ અને એટલે શું એક ના એક જેવા અણુઓ જોડાતા હોય દાખલા તરીકે કોઈ બેન્ઝીનનું સ્ટ્રક્ચર હોય ને એના સાથે એવા જ બેન્ઝીનો જોડાતા જોડાતા જાય તો એને સમચક્રીય કહેવાય પરંતુ જ્યારે બે રીંગ જે ચક્રીય બંધારણ જ્યારે બદલાય તો એને કહેવાય વિષમ ચક્રીય સંયોજનો જીવન સજીવમાં કેટલાક કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રીંગ સ્વરૂપે હોય છે અહીંયા જે ઉદાહરણ નીચે જોઈ શકો છો એ બધા વિષમ ચક્રીય બીજો રીંગ ચક્રિય રીંગનો થાય ધારો કે આપણે આ બેન્જિન આ રીતે દોરતા હોઈએ છે તો એના દરેક કોર્નર પર શું રજૂ થાય છે કાર્બન રજૂ થાય છે દરેક કોર્નર શું રજૂ કરે છે કાર્બન નું અનુરજુ કરે છે પણ એ કાર્બનના અણુની જગ્યાએ જ્યારે બીજો અણુ ગોઠવાઈ જાય એન ગોઠવાઈ જાય કાતો જે છે પી ગોઠવાઈ જાય તો એવું જ્યારે અણુ ગોઠવાઈ જાય ત્યારે પણ એને કહેવાય વિષમ ચક્રિય એટલે કે એકના એક જેવા અણુઓ ન હોતા બીજા અનુઓ જ્યારે જોડાઈ જાય તો તેને વિષમ ચક્રીય તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો અહીંયા જે છે ઉદાહરણ આપેલા છે ને એ ઉદાહરણ આપને બંધારણ સાથે તૈયાર કરવાના છે બરાબર થિરિટિકલ પણ પૂછાય છે એમસીક્યુમાં પણ પૂછાય છે આ પાંચ જે સ્ક્રીન પર બંધારણ દેખાય છે તે બંધારણ આપને દોરીને તૈયાર કરવાના છે અને દોરો ત્યારે અહીંયા હવે જે સૂચના આપું એ ખાસ ધ્યાનમાં રાખવાની છે હવે આ જ્યારે સ્ટ્રક્ચર દોરતા હોય ત્યારે ખાસ ભૂલું થતી હોય છે હવે હું પહેલાં અહીંયા બે સ્ટ્રક્ચર દોરું છું આને નામ આપીએ આપણે પેલા સ્ટ્રક્ચર પૂરું કરી દઈએ સમજવા માટે ખાસ આપણે સ્ટ્રક્ચર દોર્યું છે અને એક્સ નામ આપીએ અને વાય નામ આપીએ બરાબર તો હવે જો એક્સનું જે બંધારણ છે એમાં કાર્બનના કેટલા અણુ થશે પાંચ થશે કે છ થશે તો કાર્બનના અનુની સંખ્યા એક્સમાં કેટલી થશે પાંચ જ્યારે y ની અંદર કાર્બનની સંખ્યા કેટલી થશે 6 આઉશા માટે થયું કારણ કે x ની અંદર જોશો તો n જે છે એ કાર્બન ના જગ્યાએ ગોઠવાયેલો છે જ્યારે y ની અંદર n જે છે એ કાર્બન બહાર છે રિંગની બહાર છે જ્યારે x બંધારણમાં n જે છે એ બંધારણની અંદર છે એટલે અહીંયા જે બંધારણ દર્શાવેલા છે એની અંદર જ્યારે દોરો તૈયાર કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું આ એન જે છે એ રીંગની બહાર નથી રીંગની અંદર છે જે પણ દેખાય છે એ બધા રીંગની અંદર છે ખાલી આ એમિનો ગ્રુપ જે છે બહાર એ ઉપર છે બાકી અહીંયા જોશો તો એના બંધારણની અંદર છે બરાબર એટલે જે આપણે હમણાં એક્સ પ્રકારનું કીધું તેવું બંધારણ છે બરાબર વાય જેવું નથી કે અહીંયા કાર્બન પૂરો થઈ જાય ને બાર એન એવું ના હોય એટલે દોરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું એન તરફ દર્શાવવાના છે બાર મુક્ત દર્શાવવાના નથી બાકી કાર્બનની સંખ્યા બદલાય જાય સ્ટ્રક્ચર ખોટું થશે બરાબર તો હવે અહીંયા બે પ્રકારના વિષમ ચક્રીય સંયોજનો છે અહીંયા તમે જુઓ તો એક છ આ રીંગ જે છે છ કાર્બન ધરાવતી છે ને પાંચ કાર્બન ધરાવતી અહીંયા એનના અનુઓ છે પણ સામાન્ય રીતે વિચારીએ આપણે તો છ કાર્બન ધરાવતી લેસ સિક્સ જે છે ખૂણા ધરાવતી રીંગ છે અને આ સાઈડ સાયક્લો પેન્ટેન રીંગ છે તો એવા બે પ્રકારની જ્યારે રીંગ હાજર હોય એક છ અને એક પાંચ ખૂણા ધરાવતી તો એવા બંધારણને કહેવાય પ્યુરિંગ એવા બંધારણને શું કહેવાય પ્યુરિંગ તરીકે ઓળખવામાં આવે છે હવે જો અહીંયા સમજાવવા આખું આટલી જે રીંગ જે છે એને આપણે દૂર કરી દઈએ આટલી રીંગ અને અહીંયાથી ઓને દૂર કરીએ નીચેથી એનએચ ટુને દૂર કરીએ તો આજે જે મેં રાઉન્ડ કર્યા એ રીંગનું કોમન નામ થાય પ્યુરિંગ આ પ્યુરિન રિંગમાં અહીંયા એમિનો જોડાયેલો છે અહીંયા ઓ અને એમિનો બંને જોડાયેલા છે પણ જે રાઉન્ડ કરીને દર્શાવેલું છે એ રીંગનું નામ થાય પ્યુરિંગ જેમ બેન્ઝિન હોય તો આપણે એક્ઝામ ગોટામાં દોરીએ છીએ તો એ રીતે આ રીંગ છે તેને પ્યુરીન રિંગ કહેવાય બરાબર તો એના બે ઉદાહરણ છે એડેનિન અને ગ્વે ગ્વાનિન એડેનિનમાં એમિનો ગ્રુપ હાજર હોય ઉપર જ્યારે ગ્વાનિનમાં એડેનિન એમિનો ગ્રુપ તો હોય પણ જોડે જોડે ઓક્સિજનનો અનુપણ હાજર હોય કયામાં ગ્વાનિનમાં જ્યારે અહીંયા ત્રણ છે સાઇટોસીન યુરેસિલ થાઇમિન અને યુરેસિલ સાઈટોસીન યુરેસિલ થાઈમિન તો હવે અહીંયા ખાસ સમજજો આટલી રિંગ જે દેખાય છે વચ્ચેની ઉપરનાનું દૂર કરી દેસુ તો એ બેઝિક રિંગ જે છે તેને પીરિમિડિન કહેવાય મિડન નહીં પીરિમિડિન બરાબર કઈ રિંગ કહેવાય પિરિમિડિન આ પિરિમિડિન ગ્રુપ ઉપર અહીંયા બે આનું એક મિથાઈલ ગ્રુપ જોડાયું છે એક ઓક્સિજન એક એમિનો બે ઓક્સિજનનું જોડાયેલા છે તો હવે ક્રમમાં જ્યારે યાદ રાખો ત્યારે ખાસ યાદ રાખજો પહેલા સાઇટ્રોસીન યાદ રાખવાનું પછી યુરેસિલ અને પછી થાઈમિન એટલે એનું શોર્ટ ફોર્મ જે થશે એ કટ થશે સી યુ ટી કારણ કે સાયટોસીનની સંજ્ઞા સી થશે યુરેસિલની યુ થશે અને થી ટી થશે એટલે સી યુ ટી બરાબર અને અહીંયા એજી એડેનિન ગ્વાની એડેનની સંજ્ઞા એ થાય ગ્વાનીની સંજ્ઞા જી થાય બરાબર તો આ વિષમ ચક્રીય સંયોજનના બંધારણ જે છે યાદ રાખવાના છે પાંચ બંધારણ છે પ્યુરિન પ્રકારના બે એડિનિન ગ્વાનિન અને પિરિમિડિન સાયટોસીન યુરિસીલ થાય આ જે બંધારણ જે છે અહીંયા જે દર્શાવેલા છે બરાબર એ દરેક વિદ્યાર્થીએ દસ દસ વાર લખવાના છે બરાબર આ જે બંધારણ જે અહીંયા સ્ક્રીન પર દેખાય છે અને માત્ર લખવાના નથી તૈયાર પણ કરવાના છે કારણ કે આ બંધારણ ખ્યાલ હશે તો આગળના બીજા ચેપ્ટર સરળતાથી સમજાશે કારણ કે દાખલા તરીકે એટીપીનું બંધારણ એટીપીનું બંધારણ આવશે તો એટીપી ક્યારે સમજાશે આ ખબર હોય તો જ બરાબર તે રીતે જીડીપી આવે અથવા જીટીપી આવે તો આ ખબર હોય તો જ સમજાય તો એ પ્રકાર જ્યારે અલગ અલગ બંધારણ આવતા હોય પછી એક ઉત્સેચક આવશે થાઇમીન પાયરો ટીપીપી તો એ ક્યારેય ખબર પડે આ થાઈમિનનું બંધારણ ખબર હોય તો તો એવા ઘણા બધા જે છે આગળ સ્ટ્રક્ચર આવશે તો એ આપણે દોરવાના નહીં આવે પણ એની રચના ક્યારે ખબર પડશે કે આ બંધારણ ખબર હશે તો એટલા માટે આ જે છે વ્યવસ્થિત બધા સ્ટ્રક્ચર ખાસ અને જ્યારે તૈયાર કરો ત્યારે ચોપડીમાં ખાસ જોઈ લેવાનું અહીંયા પેમ્પલેટમાં તો દોરેલું જ છે પણ ચોપડીની અંદર પણ જોવાનું અને પછી કમ્પ્લેટ જે છે તૈયાર કરવાનું કારણ કે પહેલા વખત જો ખોટું તૈયાર કરશો તો ખોટું ને ખોટું તૈયાર થશે ફર્સ્ટ ટાઈમ બંધારણ લખો ત્યારે ખૂબ જ વ્યવસ્થિત જોઈને લખવાનું પછી બીજા બે બંધારણ છે ન્યુક્લિયોસાઇડ તો ન્યુક્લિયોસાઇડ નાઇટ્રોજન બેઝ સાથે સરકરા જોડાવાથી ન્યુક્લિયોસાઇડ કહે છે હવે જે અહીંયા જે આપણે બંધારણ જોયા વિષમ ચક્રીય સંયોજનોમાં તો આ જે બંધારણ જે છે એ શેના હતા નાઇટ્રોજન બેઝના હવે નાઇટ્રોજન બેઝ શા માટે કહેવાય છે બેઝ એટલે શું થાય પાયો થાય બેઝ એટલે શું થાય પાયો અને નાઇટ્રોજન મહત્તમ જોવા મળે છે કાર્બન તો હોય જ પણ કાર્બન સિવાય નાઇટ્રોજનના અનુ મેક્ઝિમમ છે અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ અહીંયા પણ એક બે ત્રણ ચાર પાંચ અહીંયા પણ એક બે એક બે એક બે તો કાર્બન સિવાય મેક્ઝિમમ સંખ્યા કોની છે નાઇટ્રોજનની એટલે નાઇટ્રોજન અહીંયા મુખ્ય ઘટક તરીકે કાર્ય કરે છે આધાર બનાવે છે એટલા માટે શું કહેવાય છે નાઇટ્રોજન બેઝ બરાબર હવે એ નાઇટ્રોજન બેઝ સાથે જ્યારે શર્કરા જોડાયો કઈ શર્કરા પેન્ટોસ શર્કરા શર્કરા પેન્ટોસ પેન્ટોસ જ્યારે સરક્રા એટલા માટે કહેશું કે બંધારણ તમે જોશો તો સાયક્લોપેન્ટેન દેખાય છે તો સાયક્લો પેન્ટેન દેખાય એટલે બંધારણ થશે પેન્ટોસ શર્કરા તો પેન્ટોસ શર્કરા હોય અને એના સાથે નાઇટ્રોજન બેઝ અહીંયા એડે ની દર્શાવેલો છે આ સરકરા છે ને એના સાથે યુરેસિલ દર્શાવેલો છે જે પિરિમિડિન પ્રકારનો હતો પિરિમિડિન ત્રણ હતા સાયટોસિન યુરેસિલ થાઇમિન પ્યુરિન બે હતા એડેનિન ગુવાનીન તો નાઇટ્રોજન બેઝ અને ફસ્પરકરા જોડાય ત્યારે જે રચના બને એને કહેવાય ન્યુક્લિયસ સાઇડ બરાબર તો ન્યુક્લિયો સાઇડ બરાબર પેન્ટોસ સરકરા પ્લસ નાઇટ્રોજન બેસ અહીંયા એડેનિન જોડાયેલો હોય એટલે એડેનોસાઇન કહેવાય અહીંયા યુરેસિલ જોડાયેલો હોય એટલે યુરિડિન કહેવાય

તેમાંની સરકરા સાથે એસ્ટરબનથી જોડાય તો ન્યુક્લિયોટાઇડ ટાઈડ કહે છે ફરીથી યાદ કરીએ નાઇટ્રોજન બેઝ સ્વતંત્ર હોય નાઇટ્રોજન બેઝ સાથે જ્યારે સરકરા જોડાય તો ન્યુક્લિયોસાઇડ સાઇડ બને અને ન્યુક્લિયો સાઇડ સાથે જ્યારે ફોસ્ફેટ જોડાય તો ન્યુક્લિયોટાઇડ બને હવે જો અહીંયા ટાઇડ છે આગળ શું હતું સાઇડ ફોસ્ફેટ ગેરહાજર નાઇટ્રોજન બેઝ સરકરા તો ન્યુક્લિયોસાઇડ સાઇડ અને આ ન્યુક્લિયો સાઇડ સાથે જો ફોસ્ફેટ જોડાઈ જાય તો ન્યુક્લિયોટાઇડ એટલે સાઇડ અને ટાઇડમાં માત્ર ફોસ્ફેટ અણુનો તફાવત છે હવે અહીંયા ત્રણેયની રચના જોડે બતાવેલી છે આ જો નાઇટ્રોજન બેઝ છે એડેનિનનો જે આપણે રચના ભણેલા તે આ એડેનિન નાઇટ્રોજન બેઝ બરાબર નાઇટ્રોજન બેઝ બને પછી આ પેન્ટોઝ સર્કરા હવે આ સ્ટ્રક્ચર ઓલરેડી આપણે આગળ જ જોયું એડેનો સાઇન જેને કીધેલું આખું સ્ટ્રક્ચર અને એના સાથે આ ફોસ્ફેટ ગ્રુપ જોડાય છે તો આ આખું આટલું બંધારણ ન્યુક્લિયોસાઇડ થાય અને આ ફોસ્પેટ ગ્રુપ જોડાય એટલે ન્યુક્લિયો ટાઈડ થઈ જાય તો એવી જ રીતે સેમ અહીંયા બીજું બંધારણ છે આ શર્કરા છે અને નાઇટ્રોજન બેઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ એટલે શું થાય ન્યુક્લિયો સાઇડ થાય અને એના સાથે પાછું ફોસ્પેટ ગ્રુપ જોડાય એટલે શું થઈ જાય ન્યુક્લિયો એટલે નાઇટ્રોજન નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા તો ન્યુક્લિયો સાઇડ નાઇટ્રોજન બેઝ પેન્ટોસર્કા પ્લસ ફોસ્ફેટ તો ન્યુક્લિયો અથવા ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડ અન્ય જૈવિક અણુઓમાં ફેટી એસિડનો સમાવેશ થાય છે વધુ ફેટી એસિડ અને ગ્લિસરોલ વેગા મળી લિપિડનું નિર્માણ કરે છે જે જુદા જુદા પ્રકારના હોય છે લિપિડ્સની અંદર મુખ્યત્વે મેદ એટલે કે ફેટ્સ મીન એટલે કે વેક્સ ચરબી દ્રાવ્ય વિટામિન્સ એડીઈ કે અને ગ્લિસાઈડનો સમાવેશ થાય છે સામાન્ય રીતે ફેટી એસિડના બંધારણમાં એક કાર્બોક્સિલ ગ્રુપ અને આર સમૂહ હોય આર સમૂહ જે હોય છે એ મિથાઇલ સ્વરૂપે ઇથાઇલ સ્વરૂપે કે એક થી ઓગણીસ જેટલા કાર્બનની સંખ્યા ધરાવતા જોવા મળે છે જેમ કે પામેટિક એસિડની વાત કરીએ તો તેમાં કાર્બોક્સિલ ગ્રુપ સાથે સોળ કાર્બન જોવા મળે છે જ્યારે એરેચિડોનિક એસિડમાં વીસ કાર્બન હોય તે સંતૃપ્ત કે અસંતૃપ્ત પ્રકારના હોય સંતૃપ્તમાં ડબલ બોન્ડની ગેરહાજરી હોય જ્યારે અસંતૃપ્તમાં બે કે વધુ ડબલ બોન્ડ જોવા મળે છે અન્ય હોય છે ગ્લિસરોલ અથવા ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન ફેટી એસિડ જે હોય તે ગ્લિસરોલ સાથે જોડાઈ ગ્લિસ્રાઈડ ખાસ કરીને નિર્માણ કરે છે ફેટી અણુ એક જ હોય તો મોનોગ્લિસરા નિર્માણ થાય બે હોય તો ડાયગ્લિસરાઈડ ત્રણ હોય તો ટ્રાયગ્લિસરાઈડ બને છે આ ઉપરાંત ગ્લિસરાઇડ્સમાં ઓઇલ અને મેદનો સમાવેશ થાય છે ઓઇલ ગલન બિંદુ જે છે નીચા હોય એટલે સામાન્ય તાપમાને તે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે જ્યારે મેદ ઘન સ્વરૂપે જોવા મળતા હોય છે તેલની અંદર અસંતૃપ્ત જોવા મળે જ્યારે ઘીની અંદર સંતૃપ્ત જોવા મળે છે આ ઉપરાંત જટિલ લિપિડની વાત કરીએ તો લિપિડ સાથે જ્યારે અન્ય અણુ જોડાય એટલે કે ફેટી એસિડ અને ગ્લિસ્ટ્રોલ સિવાય અન્ય અણુ હાજર હોય તો તેને આપણે કહીએ છીએ જટિલ લિપિડ જો ફોસ્ફરસ ગ્રુપ હાજર હોય તો ફોસ્ફોલિપિડ જેનું ઉદાહરણ છે લેસીથી જે કોષ પટલના બંધારણમાં હોય છે આ ઉપરાંત ગ્લાયકોલિપિડ અને લિપોપ્રોટીન પણ જે છે એ જટિલ લિપિડના ઉદાહરણ છે તો જોવા મળે છે બંધારણ ફોસ્ફોલિપિડનું લેયર જે કોષ પટલમાં હોય છે લેસિથિન તરીકે આ ઉપરાંત સજીવ શરીરના બંધારણમાં જુદા જુદા વિષમચક્રીય સંયોજનો જોવા મળે છે જેમ કે નાઇટ્રોજન બેઝ જે પ્યુરીન અને પિરિમિડિન પ્રકારના હોય એડિનીન ગ્વાનિન પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ જ્યારે સાઇટ્રોસિન યુરેસીલ થાઈમિન પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ જે આગળ જતા ન્યુક્લિયો બેઝનું નિર્માણ કરે છે પેન્ટોસરા સાથે નાઇટ્રોજન બેઝ જ્યારે જોડાય ત્યારે ના બને છે જેમ કે એડિનોસાઇડ અને થાઇમિડિન અને આ ન્યુક્લિયો સાથે જ્યારે ફોસ્ફેટનો અણુ જોડાવાની ઘટના થાય ત્યારે ન્યુક્લીઓટાઇડનું નિર્માણ થાય છે અથવા નાઇટ્રોજન બેઝ પ્લસ સરકરા પ્લસ ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડ જેમ કે અહીંયા દેખાય છે બે ઉદાહરણ એડેનિલિક એસિડ અને થાઇમેડિલિક એસિડ